અને હવે સીધા જઈશું ભગવાન જગન્નાથજીની આરતી થઈ રહી છે ત્યાં. જગન્નાથજીની આરતીના આ લાઈવ દ્રશ્યો, લાઈવ આરતી આપ નિહાળી રહ્યા છો. મંતવ્ય ન્યૂઝ ની ટીવી સ્ક્રીન પર મંદિર પરિસરમાં ત્રણેય રથ દર્શન માટે રાખવામાં આવશે. અત્યારે આ લાઈવ આરતી કે ત્યાં પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખૂણે ખૂણામાં પોલીસની ચાંપતી નજર છે. કોંગ્રેસ નેતાઓ આજે ત્રણેય રથની પૂજા કરશે. મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ સીધા દ્રશ્યો ભગવાન જગન્નાથજીના કે લાઈવ આરતી આપે નિહાળી.
मंदिर परिसर में त्रणे रथ दर्शन माटे मुकवामां आवशे। 143मी रथयात्रा भगवान जगन्नाथ जी जो कि हाईकोर्ट द्वारा जो चुकादो आपवामां आव्यो छे कि आ वखते भगवान जगन्नाथ जी नगरचर्याए नहीं निकले, परंतु मंदिर परिसर में आज भगवान जगन्नाथ जी रथयात्रा निकलशे। रथ लावानी प्रक्रिया शुरू करवामां आवी छे। प्रथम रथ मंदिर परिसर की अंदर लावामां आव्यो छे। आ त्रण अलग अलग दृश्यो लाइव आरती आपे थोड़ी वार पहला मंतव्य न्यूज ने टीवी स्क्रीन पर निहारी अने सोनावेश भगवान नो के आ सोनावेश वच्चेना आ दृश्यो छे ते भगवानना सोनावेशना छे, सोनाना घरेणाओ छे। अने त्रीजा आ दृश्यो के ज्यां पोलीस बॉम्ब स्फोट द्वारा चेकिंग करवामां आवी रह्यु छे। पोलीसनो पण काफलो त्यां तैनात छे। कोरोना जे महामारी चाली रही छे अने तेने ज ध्यान में राखीने हाईकोर्ट द्वारा चुकादो आपवामां आव्यो छे कि आ वखते 143मी रथयात्रा के जेमां भगवान जगन्नाथ जी नगरचर्याए नहीं निकले, जो कि मंदिर परिसर में ज भगवान जगन्नाथनी रथयात्रा निकलशे। मीडिया मार्फते भगवान जगन्नाथना आप सौ कोई दर्शन करी शकशो। मंतव्य न्यूज पर पण पड़े पड़नी अपडेट्स अमे आपना सुधी पहोंचाड़ता रहीशुं। प्रथम रथ मंदिर परिसर में लावामां आव्यो छे। मंदिर परिसर में त्रणेय रथ दर्शन माटे राखवामां आवशे। आ सीधा दृश्यो भगवान जगन्नाथ जीना के त्यां अत्यारे आरती थई थोड़ी ज वार पहला। आ सोनाना आभूषणों सोनानो पहेरवेश भगवान जगन्नाथ जी माटे आजे पूजा अर्चना करवामां आवी रही छे। दर वर्षे लाखोनी संख्यामां लोको भगवान जगन्नाथ जी ज्यारे नगरचर्याए निकले छे त्यारे जोड़ाता होय छे, रथयात्रामां जोड़ाता होय छे। परंतु आ वखते कोरोना महामारी छे, केस न वधे, संक्रमण न वधे अने ते उपरांत जे 25 जेटला कंटेनमेंट जे विस्तारो छे ते विस्तारोमांथी दर वर्षे भगवान जगन्नाथ जीनी रथयात्रा निकलती होय छे, परंतु अजे केसनुं संक्रमण न वधे ते माटे हाईकोर्ट द्वारा निर्णय लेवामां आव्यो छे। चुकादो आप्यो छे हाईकोर्टे के भगवान जगन्नाथनी रथयात्रा आ वखते नहीं निकले, मंदिर परिसरमां ज निकलशे। परंतु तमाम जे अपडेट्स छे अने भगवान जगन्नाथजीना दर्शन पण आप मंतव्य न्यूजनी टीवी स्क्रीन पर करी शकशो। लाइव आरती आप निहाळी रह्या छो। कोंग्रेस नेताओ आजे त्रणेय रथनी पूजा करशे। આજે સીએમ રૂપાણી જગન્નાથ મંદિર પહોંચશે, તેઓ પણ ભગવાન જગન્નાથના દર્શન કરશે થોડી જ વાર પહેલા। મંતવ્ય ન્યૂઝ પાસે જે લાઈવ આરતી હતી તે આપે નિહાળી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા અને આ વખતે પહેલી વખત એવું બનશે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહીં નીકળે। કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે। ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે કે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મંદિર પરિસરમાં ત્રણેય રથો દર્શન માટે રાખવામાં આવશે। જગન્નાથ મંદિરમાં બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી છે, ખૂણે ખૂણાની તપાસ થઈ રહી છે। જો કે ત્યાં જે સાધુ સંતો છે તે લોકો પણ માસ્ક પહેરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સને જાળવી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓ આજે ત્રણેય રથની પૂજા કરશે। આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જગન્નાથ મંદિર પહોંચશે, તે પણ ભગવાનની પૂજા કરશે। તો ભગવાનનો પ્રસાદ જે દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોકલાવતા હોય છે તે પણ આજે બપોરે ભગવાનનો પ્રસાદ ભગવાનને ચડાવવામાં આવશે। મંદિરથી બૃંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। બૃંદા, ત્યાં કેવા પ્રકારના દ્રશ્યો છે, કેવો માહોલ છે? કારણ કે દર્શકો પણ જાણવામાં ઉત્સુક છે કે ત્યાંની શું સ્થિતિ છે, લોકો આ વખતે નહીં જોડાઈ શકે। કઈ રીતે વિતરણ થયું છે, શું માંગણી છે વધારે પાણીમાં? પૂર્વે જે તૈયારીઓ હોય છે તે કરવામાં આવતી હોય છે, એટલે કે આજની જ વાત કરવામાં આવે
સોના વેશના જે દર્શન હતા તે ભક્તો માટે આજે મૂકવામાં આવ્યા છે. એટલે કે દર વર્ષે આજના દિવસે નેત્રોત્સવ વિધિ બાદ ભગવાનના જે દર્શન હોય છે સોના વેશના તે કરવામાં આવતા હોય છે અને તે દર્શન લોકો માટે આજે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે. એટલે કે 143મી જે પરંપરાગત રથયાત્રા છે તેની જો વાત કરીએ તો ભગવાન નગરચર્યાએ નહીં નીકળે, પરંતુ ભગવાન પોતાના મંદિરના પ્રતાંગણની અંદર જ રથની અંદર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે અને ભક્તોને થોડા થોડા કરીને ભગવાનના દર્શન માટે મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે. સૌથી મોટી બાબત છે કે અત્યાર સુધી પરંપરાગત રીતે જે આરતી થતી હતી અને પરંપરાગત રીતે જે રીતે તમામ તૈયારીઓ હતી તે કરવામાં આવે છે, પરંતુ આજની જો વાત કરવામાં આવે તો આજે આજે ભગવાન જે છે એટલે કે આવતીકાલે રથયાત્રા છે તે રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નહીં નીકળે. જી સોના જી, વૃંદા, મોટી સંખ્યામાં દર વર્ષે લોકો જોડાતા હોય છે પરંતુ અત્યારે કોરોના મહામારીને કારણે લોકો નથી જોડાયા. લાઈવ આરતી પણ આપણે મંતવ્ય ન્યૂઝ પર થોડી જ વાર પહેલા દર્શકોએ નિહાળી, તો હવે આગામી જે લાઈવ આરતી બાદ હવે કઈ કઈ વિધિ થશે? ચોક્કસ હું તમને જણાવવા માંગીશ સોનલ, કે જે રીતે આરતી બાદ જે મહંત છે તે વાત કરીએ તો તે દર હંમેશા ભગવાનના જે આરતીના જે દર્શન હોય છે તે કરાવતા હોય છે. સાથે જો વાત કરીએ તો થોડીક ક્ષણમાં મંદિરના જે મહંત છે તે જે કહેવાય કે ઇન્ટરવ્યૂ આપતા હોય છે, એટલે કે તેની જો વાત કરીએ તો આપણે સીધા તેમની સાથે જઈશું, તેઓ ઇન્ટરવ્યૂ આપતા હોય છે એટલે ત્યાં જવાનો પ્રયાસ કરીશું અને સમગ્ર વિધિવત કાર્યક્રમ જે હોય છે તે જણાવતા હોય છે કે તે શું હોય છે અને કયા પ્રકાર જે સોના વેશના દર્શન બાદ ભગવાનના કયા પ્રકારના ભોગ ધરાવવામાં આવશે, ભગવાનને કયા પ્રકારે તમામ પ્રકારની તૈયારીઓ સમગ્ર મંદિરની અંદર કરવામાં આવશે તે તમામ વસ્તુઓને જાણકારી આપવામાં આવશે. જી, સાથે જ સોનલ વાત કરે તો જે હાથી છે જે ગજરાજ છે તે મંદિરની અંદર લાવવામાં આવ્યા છે અને ગજરાજનું પૂજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે રીતે જે મહંત છે મહંત દ્વારા ગજરાજના પૂજન છે તે કરવામાં આવી રહ્યા છે, કારણ કે રથયાત્રાની અંદર સૌથી પહેલાં જો કોઈ નીકળતું હોય તો તે છે ગજરાજ અને ગજરાજનું પૂજન કરવામાં આવી રહ્યું છે. ગજરાજને સાથે જો વાત કરીએ તો જે રીતે આ ગજરાજ છે તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તેને કેળા જે છે તે ખવડાવવામાં આવશે અને જે ગજરાજ છે તેનું પૂજન એટલા માટે કરવામાં આવતું હોય છે કે સર્વપ્રથમ જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે રથયાત્રાની પહેલાં જે ગજરાજ હોય છે તેના દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવતી હોય છે. એટલે હાલ તમે જોઈ શકો છો કે તમામ જે મંદિરના જે ગજરાજ છે તે તમામે તમામ ગજરાજના પૂજન જે છે તે મહંત દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી સોનલ જી, ત્યાં પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે, બોમ્બ સ્ક્વોડ છે ત્યાં મંદિરની ખૂણે ખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે, તેમના દ્વારા કેવા પ્રકારની કામગીરી? ચોક્કસ, એ મંદિરની જો વાત કરવામાં આવે તો સાવચેતીના ભાગરૂપે જો વાત કરીએ તો મંદિરની અંદર જે તમામ જે પોલીસ અને અધિકારીઓ હોય છે સાથે જે તૈયારીઓ હોય છે તે રાખવામાં આવતી હોય છે અને સાથે જ મહાન જે ગજરાજનું પૂજન કરવામાં આવી રહ્યું છે. શું કહેશો? પ્રતિવર્ષ રથયાત્રાના પાવન અવસર પર ગણપતિને સ્વરૂપે ગજરાજનું પૂજન કરવામાં આવતું હોય છે અને એમને પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે સંપન્ન રથયાત્રા નિર્વિઘ્નપણે પાર પડે. સોના, જે રીતે ગણપતિનું સ્વરૂપ જે માનવામાં આવતું હોય છે ને ત્યારબાદ જે ગજરાજ જે છે તેનું પૂજન કરવામાં આવતું હોય છે, કારણ કે જે રીતે ગણપતિનું સ્વરૂપ હોય છે તે માનવામાં આવતું છે ને રથયાત્રા સંપૂર્ણ જે છે તે કોઈ પણ તકલીફ વગર જે રથયાત્રા છે તે નીકળે તેના માટે થઈને આજે પૂજન કરવામાં આવતું હોય છે અને જણાવવામાં આવતું હોય છે કે રથયાત્રા શાંતિપૂર્વક પતે. સૌથી મોટી જો વાત કરીએ તો જે ગજરાજ છે તેના પૂજન જે છે તે કરવામાં આવી રહ્યા છે. જે દેખી શકાય છે કે કેટલા જે વાત કરીએ તો મંદિરની અંદર કયા પ્રકારની અત્યારે હાલ તૈયારીઓ છે તે સોનલ જોવા મળી રહી છે. એટલે કે જે રીતે મંદિરમાં તમામ તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે, આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને સાથે જ જે ગજરાજ છે તેને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. જી સોનલ જી, વૃંદા, જે રીતે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, કોરોનાના કેસો વધી રહ્યા છે તેના કારણે આ ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે, પરંતુ અત્યારે મંદિરની અંદર કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, સાધુ સંતો કેવા પ્રકારનું ધ્યાન રાખી રહ્યા છે? સોનલ, જે રીતે મંદિરની અંદર તમામ જે લોકો છે મંદિરના જે સભ્યો છે જે મહંતો છે તેના સિવાય કોઈ પણ બીજા લોકોને સાધુ સંતોને આવવાની અત્યારે ફરમાન નથી, કારણ કે જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે તેના પગલે તમામ સાધુ સંતો છે તેની જો વાત કરીએ તો તેમને આવવા માટેની અત્યારે મનાઈ છે. પરંતુ જે રીતે વાત કરીએ તો ગજરાજને માલપુઆ જે છે
તે ખવડાવવામાં આવી રહ્યા છે. મહાપ્રસાદ ગણાતો હોય છે માલપુઆ, એટલે કે ભગવાનને માલપુઆ જે ધરાવવામાં આવતા હોય છે, ત્યારબાદ ગજરાજ એટલે કે ગણપતિનું જે સ્વરૂપ છે તેને માલપુઆ ખવડાવવામાં આવતા હોય છે. અને સાથે આજના દિવસે મંદિરની અંદર તમામ જે સાધુ સંતો છે તેનો ભંડારો કરવામાં આવતો હોય છે, પરંતુ કોરોના મહામારીના પગલે આ ભંડારો જે છે તે કરવામાં નથી આવી રહ્યો, કારણ કે સૌ કોઈ સાધુ સંતોને ભેગા ન કરવામાં આવે. અત્યારે ગણપતિ પૂજન થઈ રહ્યું છે, જે દર વર્ષની પરંપરા છે. ગણપતિને પ્રસાદ ખવડાવી રહ્યા છે. એ મહામારીના લીધે તમે રથયાત્રા ઉપર અત્યારે જે હાઈકોર્ટે બેન્ડ મૂકેલો છે એને પૂરેપૂરો અમલ કરવાના છીએ, પણ પૂજન વિધિ તમામ કરવાના છે. તો જે રીતે હાઈકોર્ટનું સૂચન છે તેના પગલે જો વાત કરીએ તો રથયાત્રા ઉપર સંપૂર્ણ તૈયારીઓ છે કરવામાં આવી છે, પરંતુ ગજરાજ છે સોનલ તેના દર્શન કરવામાં આવી રહ્યા છે, લોકો તેના કરવા માટે આવતા છે, સાથે જ તેનું પૂજન જે છે તે કરવામાં આવતું છે. સુનિલભાઈ આપણી સાથે છે, તેમના વાઘા જે છે તેમણે બનાવ્યા છે, તેમની સાથે વાત કરીએ. સુનિલભાઈ, સૌથી જો વાત કરીએ તો જે રીતે વાઘા તમે દર વર્ષે ભગવાનના બનાવતા હો છો, આ વર્ષે કયા પ્રકારના વાઘા છે ભગવાનના તે જોવા મળશે? એ તો અલગ કલરના જ છે, કેસરી કલર છે. કોરોના મહામારીના હિસાબે આપણે આ વખતે કૃષ્ણ ભગવાન જેમ સુદામાને મળવા દોડી ગયા તેમ ભગવાનને જેવું રૂપ ધારણ કરવું હશે એવા રૂપ ધારણ કરશે કાલે. સૌથી મોટી વાત કે દર વર્ષે તમે ભગવાન અલગ અલગ વાઘા બનાવતા હો છો, ભગવાનને આ વર્ષે જે વાઘા છે તે કયા પ્રકારના જોવા મળશે? રજવાડી વાઘા છે, કચ્છી વાઘા છે, કયા પ્રકારના વાઘા જોવા મળશે? ના ના, આ વખતે એવું કશું નથી, ઓરેન્જ કલરના છે ને કશ્યપ દોરી વર્ક છે. કશ્યપ દોરી વર્કના જે ભગવાનના વાઘા છે તે પહેરીને ભગવાન આવતીકાલે નગરચર્યા નીકળશે, એટલે કે મંદિરના પ્રાંગણની અંદર તેઓ લોકોને દર્શન આપશે. સૌ કોઈ જે છે તે આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે દર વર્ષે રથયાત્રા નીકળતી હોય છે, પરંતુ આજની જો વાત કરે તો આ વર્ષે રથયાત્રા જે છે તે મંદિરના પ્રાંગણમાં જ નીકળશે. જી જી વૃંદા, ખૂબ ખૂબ આભાર તમામ વિગતો આપવા માટે.